ઓગસ્ટ મહિનો કોરો ગયા બાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ગુજરાતમાં ફરી મેઘ મહેર જોવા મળી રહી છે, ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે આગાહી સાંભળીને ખેડૂતો ખુશખુશાલ થઈ જશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડશે. તેમના કહેવા અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકશે, તો ખાસ કરીને 12મી તારીખ સુધી ધીમો અને સામાન્ય વરસાદ રહેશે અને 13મી તારીખ બાદ વરસાદનું જોર વધશે. આ ક્રમ આગળ વધતા સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં સારો વરસાદ પડશે. એટલું જ નહીં, ઓક્ટોબરની શરૂઆતમાં પણ વરસાદની આગાહી કરી છે. ખેડૂતોના સુકાતા પાકને જીવનદાન મળે તેવી રાજ્ય હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે રાજ્યમાં આગામી 5 દિવસ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે, તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. તો આ તરફ સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મેઘરાજા મહેરબાન થશે તેવી હવામાન વિભાગની આગાહી છે. આ બંગાળ ઉપસાગર હવે છેક નવેમ્બર ડિસેમ્બર સુધી હલચલ જોવા મળશે. અરબ સાગરમાં પણ લગભગ આ માસના અંત સુધીમાં હલચલ જોવા મળશે. એટલે અરબ સાગર અને બંગાળ ઉપસાગરની બંને સિસ્ટમના કારણે ખાતો ન પડતો હોવાથી ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવા શક્યતા રહે છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી ભાઈ ભરૂચના ભાગોમાં વરસાદ થશે, સાપુતારાના ભાગો વરસાદ થશે અને લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પાલનપુર, ડીસામાં વરસાદ થશે. હમણાં તો લગભગ મોડાસા, અરવલ્લીના ભાગો, બાયર, ધનપુરા આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે લગભગ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તો ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ વધતો ઓછો રહી શકે, પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ વધતો ઓછો રહે છે. જેના કારણે જ્યાં વરસાદ ઓછો હશે ત્યાં થોડી ઘટકત આવી શકે, પણ એ વિષમ હવામાન અને વિપરીત અસરના કારણે જનધનને રોગ આવવાની શક્યતા રહે છે. એટલે પશુઓથી ખરવા મળવા ઘણી વખત થતું હોય છે, ક્યારેક ક્યારેક યજ્ઞો પણ થતા હોય છે ગામમાં. એટલે આ વિષમ હવામાન અને વિપરીત અસરના કારણે અને ગરમીના કારણે પશુઓના માલધારીઓએ પશુઓ જે છે એનું જરા રક્ષણ કરવું સારું રહે અને જનસમુદાયે પણ શરદ ઋતુમાં રોગથી સાવધ રહેવું ઈષ્ટ રહે.